जामनगर गैंगरेप मुद्दे चौथा आरोपी मयूर उर्फे मोहित की पुलिस करी धरपकड़। अगाउ पुलिस तीन आरोपी ने झड़पी पाड़ा था। खंभाड़िया खजूरिया गामे थी झड़पायो आरोपी। एलसीबी एसओजी की टीम द्वारा चौथा आरोपी ने झड़पी पाड़वामां आव्यो। पुलिस मथके महिला कांग्रेस नु हल्ला बोल। જામનગરમાં યાદવનગર વિસ્તારમાં સપ્તાહ પૂર્વે એક ગરીબ પરિવારની સગીરા પર ચાર શખ્સોએ ગેંગરેપ ગુજારતા સનસનાટી મચી જવા પામી છે। આરોપીઓની ધમકીથી ડરી ગયેલ સગીરા અને તેની માતાએ હિંમત કરી મોડેથી પોલીસને જાણ કરતા આ બનાવ સામે આવ્યો છે। આ બનાવના પગલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ચાર પૈકીના ત્રણ આરોપીઓને ઉઠાવી લીધા બાદ ચોથો આરોપી પણ ઝડપાયો છે। જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ શહેરના યાદવનગર વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં રહેતા એક પરિવારની 17 વર્ષીય પુત્રી પર ગત તારીખ 28 મહિના રોજ ચાર નરાધમોએ દિવસ દરમિયાન સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો। મહિલા આયોગ દ્વારા સંચાલિત નારી અદાલતમાં હું જિલ્લા કોઓર્ડિનેટર જામનગરમાં ભટ્ટ ખ્યાતિ ફરજ બજાવું છું। હજી અમે પીડિતાને મળવા માટે આવેલા છીએ અને તેમના વાલીઓને પણ મળવા આવેલા છીએ। ગુજરાત રાજ્ય મહિલા આયોગ બહેનની સાથે છે અને પૂરેપૂરો સરકારશ્રી તરફ અમને ખાતરી છે કે તેઓ આ પીડિતાને પૂરેપૂરો ન્યાય આપશે અને અમે આ બહેનની સાથે છીએ અને ન્યાય પણ ત્વરિત મળે એવી સરકારશ્રી પાસે અમને આશા છે। થેન્ક યુ। અમે મુલાકાત કરેલી છે બહેનની અને બહેનને કોઈ પણ તબિયત સારી છે અત્યારે અને કોઈ પણ જાતની હાલમાં તકલીફ નથી। પોલીસ એની સાથે છે અને પૂરેપૂરી સપોર્ટ કરે છે। તમારે શું માંગણી છે મહિલાઓ? બેનને ત્વરિત ન્યાય મળે અને વ્યવસ્થિત બેનની સેફટી રહે એ જ અમારી માંગણી છે સગીરાની મિત્રતા હોવાનું પોલીસે જણાવ્યું છે। મિત્રના ઘરે ગયેલ સગીરા પર મિત્રએ જ નજર બગાડી અન્ય મિત્રોને પણ બોલાવી લીધા બાદ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો જાહેર થઈ છે। ગેંગરેપ કાંડના ચોથા આરોપીને આજે એસઓજીની ટીમે પકડી પાડ્યા પછી મહિલા પોલીસ મથકમાં સુપરત કરવા જઈ રહ્યા હતા। તે દરમિયાન એસપી કચેરીના પ્રાંગણમાં આંદોલન કરી રહેલા મહિલા કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાયા, જેમાં કોર્પોરેટર જૈનમબેન ખફી, નીતાબેન પરમાર, કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા વગેરે હતા અને તેઓએ હલ્લાબોલ કર્યું હતું। પોલીસ ટુકડી પાસેથી ગેંગરેપના આરોપીનો કબજો મેળવવાની માંગણી કરી હતી। આરોપીને પ્રજાને હવાલે કરી દીધો, અમે જ ઝડપી ન્યાય આપી દેશું તેવી માંગણી સાથે ચંપલ લઈને મહિલા કોંગી કાર્યકરો દોડતા પોલીસ સમયે સૂચકતા વાપરીને મામલો થારે પાડી દીધો હતો અને આરોપીને સહી સલામત રીતે મહિલા પોલીસ મથકમાં પહોંચાડીને એક રૂમમાં બેસાડી દીધો હતો અને મહિલા કોંગી કાર્યકરોને છૂટા પાડ્યા હતા। 5-1 મિનિટ સુધી ઘર્ષણ ચાલ્યા પછી આખરે મામલો શાંત થયો હતો। સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓએ ઘેનની ટીકડીઓ ખવડાવી સગીરાને બેસુદ્ધ કર્યા બાદ જદન્ય કૃત્ય આચર્યું હતું। સામૂહિક બળાત્કારનો ભોગ બનેલ સગીરાએ 2 દિવસ પછી માતાને જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી છે। સમાજમાં બદનામી અને આરોપીઓની ધમકીથી ડરી ગયેલ સગીરા અને તેની માતાએ મોડે મોડેથી હિંમત રાખી પોલીસને જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી છે, જેને લઈને પોલીસે તાત્કાલિક જ તપાસ હાથ ધરી ચાર પૈકીના ત્રણ આરોપીઓ બુદ્ધુ ઉર્ફે દર્શન ભાટિયા, મયુર ડાડુ ભાટિયા, દેવકરણ ગઢવીને પકડી પાડ્યા હતા। બાદ ચોથો આરોપી મોહિત આંબલિયા ફરાર હતો। આ આરોપીને પકડી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો ગોઠવી પગેરું દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને અંતે ચોથો આરોપી મોહિત આંબલિયા પણ ઝડપાઈ ગયો હતો। પોલીસે આ બનાવ અંગે સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે। હર્ષલ ખંડેડિયા, ZS TV, જામનગર। આજે મહિલા કોંગ્રેસ દ્વારા પીડિતાના પરિવારને મળવામાં આવ્યું છે, શું માંગ છે અને પીડિતાના પરિવારને મળ્યા તો શું કહેશો? પહેલી માંગ છે
અપરાધી તો પકડાઈ ગયા છે પણ એની ઉપર કાર્યવાહી કેટલી જલ્દી થશે અને પીડિતાને કેવી રીતે ન્યાય મળશે એ મારી માંગ છે કે ફટાફટ હાથરસની જેમ નહીં કે આટલા દિવસથી મીડિયા પણ આટલો મુદ્દો ઉપાડી રહી છે છતાં પણ એનો કઈ નિવેડો આવતો નથી કોઈ પકડાતા નથી અમારી એટલી માંગ છે કે જો પકડાઈ ગયા છે તો ફટાફટ એનો ફેસલો થવો જોઈએ ફાસ્ટ કોર્ટમાં તમે એ કેસ ચલાવો અને ફટાફટ પીડિતાને ન્યાય આપો આનાથી લોકોને બીક લાગશે દિવસે ને દિવસે રોજ આડેધડ છાપામાં જોવો તો આજ આનો બળાત્કાર થયો આનો અરે તમે બાળકીને નથી મુકતા કે જેને ખબર નથી કે સ્ત્રી તત્વ શું છે આજ એવડી બાળકીઓ સાથે રેપ થાય છે તો તમે શું કરો છો સરકાર શું કરી રહી છે એને શું ખાલી હવાઈ જહાજ ખરીદીને પ્લેનમાં ઉડવાનું જ છે તમારે કામ નથી કરવાનું તમે શું કરો છો આજ રૂપાણી સાહેબ રાજકોટમાં અહીંયા હોય છે તો એ શું કરે છે મોટી મોટી વાતો કરે છે નારી સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો બેટી બચાવો બેટી પઢાવોના નારા તમે લઈ આવ્યા છો તમે શું કરો છો બેટી બચાવીને શું હવસના શિકાર બનાવવાનું છે તમારે આજ કરવાનું છે પ્રદીપસિંહ એમ કે છે કે અમે કાયદાને કડક બનાવ્યા છે તો હવે કાયદા કડક બનાવો ને ફટાફટ કેસ ચલાવીને ન્યાય આપો શું માંગ છે મહિલાઓની અમારી તો એ જ માંગ છે કે જે પણ આ જઘન્ય અપરાધ કરે છે બળાત્કાર જેવી કોઈ પણ ઘટના બનતી હોય ને એને કાંઈ હું તો કહું સુનાવણી વગર ફાંસીની સજા દો જો એ અપરાધી સાબિત થાય તો એને ફાંસીની જ સજા આપો એટલે બીક બધાને બીક લાગશે અને જેટલી જલ્દી કેસ ચાલે ને એટલી જલ્દી કેસ ચલાવો બબે મહિના ચાર ચાર મહિના પાંચ પાંચ વર્ષ